ચલો વિદ્યાર્થી મિત્રો મજામાં વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર આઠ ગુરુત્વાકર્ષણમાં ટૉપિક આઠ પોઈન્ટ પાંચ લાસ્ટ ટાઈમ આપણે મિત્રો કઈ કઈ વસ્તુ ભણેલા છીએ કે હિસ્ટ્રી ત્યારબાદ કેપ્લરના નિયમો ગુરુત્વાકર્ષણ પછી એનો કોન્સ્ટન્ટ અને પછી ઇન્ટેન્સિટી

લીધે ઉદ્ભવતા અથવા પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળથી ઉદ્ભવતા પ્રવેગને ગુરુત્વ પ્રવેગ કહેવાય આ સિમ્પલ હવે જો મારે પૃથ્વીનો અભ્યાસ કરવો હોય તો પૃથ્વી એક નિયમિત ઘન ગોળા આ રીતે હવે એ જો ઘન ગોળો છે તો ધીમે ધીમે કઈ રીતે બનવા તો પાતળી એક કવચ બીજી કવચ ત્રીજી કવચ ચોથી કવચ પાંચમી છઠ્ઠી સાતમી આઠમી આમ ઘણી બધી કવચો ભેગી થઈને એક પૃથ્વી નિયમિત ઘન ગોળા જેવી બનેલી તો આ જે કવચ છે બારની ની કવચ અને કેન્દ્ર ની કવચ બધી મિત્રો ગુરુત્વાકર્ષી બળ લગાડે છે જે બિંદુ આપણે દ્રવ્યમાન મૂક્યું હોય એ બધે જ બળ લગાડતી હોય શું લગાડે મિત્રો બોલો અને બધાનું દળ છે એના કેન્દ્રમાં કેન્દ્રિત થયેલું હોય આ કવચ હશે એનું દ્રવ્યમાન આ કેન્દ્રમાં કેન્દ્રિત થયેલું આ જે કવચ છે મિત્રો એનું દ્રવ્યમાન એના કેન્દ્રમાં કેન્દ્ર થયેલું ઉપરની જે કવચ છે એનું દ્રવ્યમાન એના કેન્દ્રમાં કેન્દ્ર થયેલું તો ધારો કે પૃથ્વીનું દળ છે દળ એમ એ લઉં અર્થ અને એમની ત્રીજા મિત્રો

જેટલી ઊંડા એ મારે ગુરુત્વ પ્રવેગ જાણવો છે નીચે અને ઉપર આ મારો પ્રશ્ન છે હવે મને જે એનસીઆરટીમાં જે ટોપિક આપ્યો છે એ પ્રમાણે હું પેલા વાત કરું ત્યારબાદ એક્સ્ટ્રા જે જી થિયરી થિયરીમાં કઈ રીતના પ્રશ્ન પૂછાય છે એની વાત કરશું ઓકે તો સૌ પ્રથમ આપણે એનસીઆરટી મુજબ તો પૃથ્વીની સપાટી થી છે તો પૃથ્વીની સપાટીથી થી ડી જેટલી ઊંડા એ સ્મોલ એમ દ્રવ્યોનો પદાર્થ આવેલો છે કેટલા દ્રવ્યોનો મિત્રો સ્મોલ એમ દ્રવ્યોનો પદાર્થ આવેલો છે ઓકે ઓકે હા એમ દ્રવ્યના પદાર્થ પી સ્થાને છે તો એમ દ્રવ્યના પદાર્થ પર કોણ બળ લગાડે એક તો એમ અને પછી આ જે કવચનું નું છે તે તેના પર દ્રયોમાન બળ લગાડે તો હવે ધ્યાન આપજો તો એમ દ્રવ્યના પદાર્થ પર કવચ નું દ્રવ્યમાન કેટલું કીધું એમ આર બોલ લગાડે અને આંતર છે મિત્ર નું સ્મોલ આર કીધું તો ધ્યાન આપજો ખાસ જો અમુક શબ્દ ન દેખાય તો શબ્દ સાંભળજો મિત્રો ઓકે ઓકે તો એફ ઇજ ઇક્વલ ટુ જી એમ એમ છેદ આર સ્ક્વેર આ ગુરુત્વાકર્ષી બળનો નિયમ થયો નંબર એક આપી દો મિત્રો અહીં મારી પાસે એમ તો છે પણ એમ નું દળ નથી તો એમ આર ઇઝ ટુ ઘનતા ગુણ્યા કદ શું આ મિત્રો ઘનતા ગુણ્યા કદ ઘનતા એટલે રો કદ એટલે ચાર તૃતીયાંશ પાય આર ઘન પણ આર નો ઘન એવો આ મને એક ઇક્વેશન મળ્યું પાછું મિત્રો આમાં જો મારે ઘનતા જાણવી હોય શું જાણ્યું મિત્રો મારે ઘનતા તો કુલ છેદમાં કુલ કદ કુલ એટલે હું ઈ લખીશ તો એમ ઈ એટલે એમ ઈ છેદમાં ચાર ઓકે જેની જરૂર પડશે આપણે વાપરશું હવે હું એફમાં જ શેમાં શું મિત્રો હું એફ માં જાઉં તો એફ ઇઝ ઇક્વલ ટુ જી સ્મોલ એમ એમ છેદમાં આર સ્કવેર એમ આર ની જગ્યા શું લખીશ રો ચાર તૃત્યાઉં પાયાર ઘન જો ઉડતું હોય તો ઉડાડીશ કઈ વસ્તુ ઉડે છે આર ઘન માંથી સ્કવેર સ્કવેર કેન્સલ હવે વધુ ચાર તૃત્યાંશ રો જી પાય

તો રો ની જગ્યા પાઈ દ્રવ્યમાન છેદમાં રો ની જગ્યા શું લખવાનું છે મિત્રો એમ છેદમાં ના તૃતીયાંશ માં આર ઘન તો ચાર તૂત્યાવશ પાય ચાર તૂત્યાંશ પાય કેન્સર તો મારી પાસે જે બળ મળે છે તે જી એમ એમ છેદમાં આવું બળ મને મળ્યું તો આની ઉપરથી તમે જો કહી શકો કે બળ જે છે એ અંતરના કેવા પ્રમાણમાં છે સામ પ્રમાણમાં છે જો પૃથ્વીની સપાટી પર હોય તો r ની જગ્યા શું થઈ જાય આર ઈ થઈ જાય તો હવે આપજો કે જે ઇક્વેશન મેળવ્યું છે મુજબ આપણે જઈએ ક્યાં જવું છે મિત્રો મારે ઇક્વેશન મુજબ જવું છે તો ઇક્વેશન એફ બરાબર જી એમ એમ ઈ છેદમાં આર તો એફ નો અંતર સાથે કેવો સંબંધ આવ્યો સંપ્રમાણતા એટલે કેન્દ્ર થી જો તમે જેમ જેમ દૂર જાવ તેમ તેમ બળ છે સમ્રમાણતાનો સંબંધ તો વાસ્તવમાં ગુરુત્વાકર્ષી બળ છે તો અહીં મિત્રો ધ્યાન આપજો હવે ગુરુત્વાકર્ષી પ્રવેગમાં જવાનું છે એના પહેલા સપાટી પર પણ ગુરુત્વાકર્ષી બળ જાણી લઈ સપાટી પરિ છેદમાં આર ઘન ઇન્ટુ આરી એક આરી કેન્સલ સ્ક્વેર વિધો જે આપણા ગુરુત્વાકર્ષણ બળનું સૂત્ર મળી ગયું હવે મારે પરવેક જાણવો છે તો આપણું બળ બરાબર એમ એ પણ એની જગ્યાએ શું લખવું છે જી તો એફની જગ્યાએ શું છે મિત્રો જી એમ એમ ઈ છેદમાં સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એમ જી એમ એમ કેન્સલ તો જીનું સૂત્ર આવશે જી એમ ઈ છેદમાં આરિસ્વેર જે મોસ્ટ 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 ઇમ્પોર્ટન્ટ છે ઘાની પરથી આપણે જી સહેલાથી માપી કારણ કે ગુરુવાકર્ષણનો ચાર વધી કોને મેળવો તો કેવેન્ડિશ નામના વૈજ્ઞાનિક પૃથ્વીનો દળ આપણને ખબર છે પૃથ્વીની ત્રિજ્યા આપણને ખબર છે તો બાય ડિફોલ્ટ કેવેન્ડિશ નામના વૈજ્ઞાનિકે મિત્રો પૃથ્વીનું વજન કર્યું પણ કહી શકાય છે શું કહી શકાય મિત્રો પૃથ્વીનું વજન કર્યું કોણે કેવેન્ડિશ નામના વૈજ્ઞાનિકે તો આ ટોપિકમાં જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે શબ્દ હતો મિત્રો એ સમજો ખાસ કે પૃથ્વીનું જે ગુરુત્વ પ્રવેગ મળ્યું શું મળ્યું મિત્રો પૃથ્વીનું ગુરુત્વ પ્રવેગ મળ્યું એ જી ઇઝ ઇક્વલ ટુ જીએમના છેદમાં આરી સ્કવેર પણ આ ક્યાંના પર છે સપાટી પર છે પણ કોઈ પણ ઊંચાઈ અથવા કોઈ પણ સપાટી અમારે જાણવું હોય તો તો એના માટે બળનું સૂત્ર એમ આર એમને અંશમાંથી ક્યાં જવા દો મિત્રો છેદમાં તો એફ ના છેદમાં એમ ઇઝ ઇક્વલ ટુ ચાર તૃત્યાંશ રોજી પાય આર એફના ના છેદમાં એમ એટલે મિત્રો જી લખાય શું લખાય જી અને આની ઉપરથી મિત્રો તમારે જો પૃથ્વી સંપૂર્ણપણે જો સોનાની હોય સમજો ખાસ શે હોય સોનાની હોય તો એમના પર કેટલું ગુરુત્વ પ્રવેગ આવેલું હોય એ પણ મેળવી શકો એમાં સોનાની ઘનતા મિત્રો યાદ રાખજો ઘાત થાય અને પૃથ્વીની જો આર મળી ગયો રો મળી ગયો પાય ની આપણને યાદ છે તો એની ઉપરથી તમે શું કરી શકો મિત્રો જો પૃથ્વી સંપૂર્ણપણે સોનાની બનેલી હોય તો એમની ઘનતા મેળવી શકો છો જો આપણે મેળવીએ મિત્રો આપણને આપ્યું નથી મિત્રો પણ સતત આપણે સાહસ કરીએ પોઈન્ટ અગિયાર પાય એટલે ત્રણ પોઈન્ટ ચૌદ અને આર એટલે સંપૂર્ણપણે છ પોઈન્ટ ચાર ગુણ્યા દસ ની છ ઘાત કેલ્શી રાખજો બધા મિત્રો પાસે ચાર ગુણ્યા ઓગણીસ પોઈન્ટ ત્રણ મિત્રો ચૌદ ગુના છ પોઈન્ટ ચાર એટલે તમારો જવાબ આવશે એક ગુના દસ ની ચાર ની આસપાસ એટલે દસ ની કેટલી ઘાત આવી મિત્રો લગભગ ચાર ઘાત આવી હવે આ દસ ની ત્રણ નવ છ ત્રણ નવ થઈ માઇનસ અગિયાર બે લગભગ સો ની આસપાસ જવાબ આવે લગભગ મિત્રો એટલે સો ગુરુત્વાકર્ષી બળ એટલે અત્યારે જે આપણું ગુરુત્વા પ્રવેશ છે નવ પોઈન્ટ આઠ અથવા દસ એના કરતાં દસ ગુણો વધી જાય એટલે તમે જે ઝડપથી પડતા હોય એ ઝડપથી પર એટલે પૃથ્વી પર જે હવામાં કોઈ પણ વસ્તુ છે ઝડપથી નીચે પડી જતી હોય છે ક્યારે પૃથ્વી સંપૂર્ણપણે સોનાની બનેલી હોય તોની વાત છે આ રીતે મિત્રો તમારી વાત થઈ હવે તમારો જે સ્પેશિયલ કેસ જે છે પૃથ્વીની સપાટીથી નીચે અને ઉપર એના વિશે વાત કરવાની છે અત્યારે માત્ર ને માત્ર આપણે પ્રારંભિક ચર્ચા કરીશું ઓકે તો ધ્યાન આપજો ભાઈ પૃથ્વીની સપાટીથી એનસીઆરટીમાં આપણને ઊંચાઈ આપી દીધું અને ઊંડાઈ આપી દીધું છે મિત્રો જેમનો અભ્યાસ મિત્રો આપણે કરવાનો છે ફરી એકવાર મિત્રો જેટલું પણ ભણ્યા ભીણાશી એકવાર રિવિઝન કરી નાખીએ કે આ રીતે પૃથ્વી છે મિત્રો કેટલા કવચની બને છે ઘણા બધા કવચની બને છે બધા કવચનું દ્રવ્યમાન ક્યાં કેન્દ્રિત થયેલું છે સેન્ટરમાં અને બહાર મિત્રો શું આવેલું છે

આ પ્રમાણિત સૂત્ર છે મિત્રો હંમેશને માટે યાદ રાખજો અને બીજું સૂત્ર જો તમારે જોવું હોય તો 4/રોજી પાઈ એમ આર ઓકે તો આ રીતે ઈકવેશન યાદ રાખજો હવે મિત્રો જ્યારે મળશું ત્યારે સપાટીની નીચે અને સપાટીથી ઉપર આપણે ગુરુત્વાકર્ષણનો પ્રવેગ વાંચશું ઓકે થેન્ક યુ